કે અહીંયા અમુક તમને સંખ્યા આપેલી હોય છે તો દાખલા તરીકે 100 માં 100 માં હોય 1000 માં હોય 10000 માં હોય તો એને દાખલા તરીકે 100 હોય તો એમાં કેટલા દશક હોય છે 1000 હોય તો એમાં કેટલા 100 હોય છે અને કેટલા દશક હોય છે એવી રીતે આપણે જે તે સંખ્યાને અલગ અલગ રીતે વાંચતા આપણે શીખીશું એમાં અહીંયા જોઈએ તો સૌપ્રથમ સંખ્યા આપણને આપેલી છે 100 તમને જણાવું કે દશક હોય તો દશક એટલે 10 તો 10 માં કેટલા શૂન્ય હોય છે તો 1 તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે 100 તો 100 છે એને આપણે દશકમાં વાંચવા હોય તો કઈ રીતે વાંચી શકાય તો 10 દશકમાં કેટલા શૂન્ય હોય 1 તો અહીંયા 1 શૂન્ય આપણે કાઢી નાખીએ તો અહીંયા કેટલા વધ્યા 10 એટલે કે 100 છે એને બીજી રીતે આપણે વાંચવું હોય તો કઈ રીતે વાંચી શકાય કે 10 દશક એમ પણ આપણે કહી શકીએ બીજી સંખ્યા છે 12 સોરી 1000 ને 200 હવે 1000 ને 200 છે તો એને આપણે દશકમાં વાંચવી છે તો દશકમાં કેટલા શૂન્ય હતા હવે તમને ખ્યાલ આવ્યો ને કેટલા હતા 1 તો અહીંયા આપણે 1 શૂન્ય કાઢો તો કેટલી સંખ્યા રહી આપણી પાસે 120 તો એને આપણે કહી શકીએ કઈ રીતે વાંચી શકાય 120 દશક હવે આને આપણે દશકમાં વાંચી હવે 100 માં વાંચો તો 100 છે તો 100 માં કેટલા શૂન્ય હશે તમને ખ્યાલ છે ને 100 માં કેટલા હોય 2 શૂન્ય તો હવે આ સંખ્યા છે એમાં 2 શૂન્ય આપણે કાઢી નાખી તો કેટલી સંખ્યા રહી 12 તો 12 આપણી પાસે કેટલા છે 2 શૂન્ય એટલે 100 માં તો 12 100 એમ આપણે કહીશું આ જ રીતે આપણે આના સંખ્યાને 10000 માં ભાગી
વાંચી આને વાંચવી તો કેમ વાંચી શકાય
જે ફેરફાર છે એ આપણને અહીંયા જોવા મળે છે તો અહીંયા જોઈએ તો આપણને ભારતીય પ્રમાણે કયા કયા સ્થાન જોવા મળતા હતા એ આપણે થોડું યાદ કરી લઈએ તો એકમ દશક સો હજાર 10000 ને લાખ એટલે કે 1000 10000 ને લાખ અહીંયા જે આપણે બોલતા હતા એની જગ્યાએ આપણે એને કેવા લઈ છી હજારમાં બોલીએ છીએ એટલે કે આ જે હજારનું ત્રીજું સ્થાન છે એટલે આ ત્રણેયને આપણે સાથે બોલીએ છીએ અને એના પછીનું જે સ્થાન આવશે એને આપણે શું કહીશું મિલિયન અહીંયા એક તમારે જાણવાનો પોઈન્ટ છે કે 1 મિલિયન બરાબર કેટલા થશે તો એકમ દશક સો હજાર 10000 લાખ અને 10 લાખ એટલે અહીંયા આપણે જોઈએ તો 1 મિલિયન બરાબર 10 લાખ હવે અહીંયા આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ છે એટલે આપણે અહીંયા 10 લાખ નો ઉલ્લેખ કરતા નથી એટલે આપણે સાતમું જે સ્થાન આવે છે એને આપણે મિલિયન કહીશું શું કહીશું મિલિયન હવે આ સંખ્યાને આપણે કઈ રીતે વાંચીશું તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ જે સાતમું સ્થાન છે એને આપણે કઈ 10 લાખ ના સ્થાન હતું એને આપણે શું કહીશું આંતરરાષ્ટ્રીય પ્રમાણે મિલિયન તો 6,354,298 1000 મિલિયન
बराबर एक अगस्त तो अब यहाँ एक बिलियन बराबर कितना आता दस लाख तो दस लाख छे दस लाख बराबर एक बिलियन थाई छे अने एक हजार बिलियन बराबर एक अगस्त तो यहाँ एक बिलियन था सिर्फ तो अबे आपने जो ये तो एक मिलियन ना था क्या है कितना सुनी आवे छे सात सुनी सॉरी छह सुनी आवे छे बराबर ने तो यहाँ एक हजार मिलियन बराबर एक मिलियन था इसे तो मैं कितना अंक था से ये आपने जो ये तो यहाँ छह तो छे और यहाँ मुझे कितना त्रोन કઈ રીતે અલ્પવિરામ મૂકી શકીએ અને કઈ રીતે આપણે સંખ્યાને વાંચી શકીએ